नमस्कार, गुड मॉर्निंग। विषय गुजराती भाग एक आगे विषय वस्तु विषय माहिती એના પછી ભાગ આ બીજો જે બીજા ભાગની અંદર છેલ્લે આપણે પ્રથમ ભાગની અંદર વાત કરી હતી કે દંપતી જે જમાનાના જંતુ બને ચીબડા રહેતા હોય પત્ની પતિને જેમ કહી શકાય ક્રોધથી કે પણ તેમ તાપમાન કે શબ્દોની અંદર એ પ્રેમ જંતુ હોય પ્રેમપૂર્વકની જે વાતો છે पत्नी પોતાના પતિને સમજાવે છે શીખવે છે અને એની અંદર એ પોતે કહેતી જાય છે કે આ મારા ભલા છે તમે આ વસ્તુને સમજી નથી શકતા પત્ની એ છેલ્લે જેમ કે શિકાય છે ભ્રાતને ઉદાર કરે છે ત્યારે પતિ જેમ કે શિકાય જમન જેમ મજાને છોડ જેમ કે શિકાય તમે એને સ્પર્શ કરો અને ઝૂકી જાય તેમ આ મસ્તક જમનમાં છૂપી જાય છે પત્ની પોતાના પતિને સમજાવે છે કે સ્વર્થની રાત ભૂલ થઈ ગઈ હશે જેના કારણે પુરુષ સ્ત્રીની જગ્યાએ કરે પુરુષ બનાવી દીધો આમ કરતાની સાથે કે પોતે આગળ એથી આપણે આગળ પાઠની અંદર જોઈએ બે એના છે આમૃતના ભાવે પૈસાના છે આ સાગર એની બે જેની છે આ મીઠા ભાવે પૈસે છે બે રૂપે શેર જેને સકાર અમૃતના ઉપા જેને સકાર બે પૈસાના શેર એક શેર જેને સકાર શેર આ જૂના એક પ્રકારના માપ છે 490 ગ્રામ 80 ગ્રામ જેટલું વજન થાય આલુ ઈ શેરના જે માં આ સાકર કેવી જેમ કહી શકાય બે જેવી શહેર એમ કહેવાય મીઠા ભાવા જેમ કહી શકાય અમૃત સમાન જે ચીબડા બે પૈસાના શેર એક ખેસ ધારી વેપારી આવીને ઉભા રહ્યા ઘેરે વિવાહ છે સાંજે જાનના માણસોને પીરસવા ચીબડા શાક કરવું પૂછે છે એક ખેસ ધારી વેપારી આવી ઉભા મારે ક્યાં કે વિવાહ લગ્નનો પ્રસંગ છે સાંજે જાનને જેમ કે શકાય માણસો પીરસવા માટે ચીબડામ કે શાક બનાવવું છે ત્યારે સૌ ભાવ છે ખેસ ધારી વેપારીએ પૂછ્યું બે પૈસે છે બાપા અમૃત રોખા કે બે પૈસે છે બાપા એ અમૃત ચોખ્ખો જેમ કે શકાય માલ છે આનાના અધિશેર તો કોઈ દુકાને આપે છે આનાના અધિશેર આના જે કહી શકાય આખા આપણે કઈ ખબર હોય છે આખાના જે મૂળ એટલે 50 પૈસા એટલે આખા આવા જૂના ભાવ જૂના જે રૂપિયા ચલણો છે ક્યાં આના તો અધિશેર એટલે દાદુ 8 8 9 એટલે ટૂંકમાં કહી શકાય કિલો જેટલો 100 કિલો જેટલું વજન થાય છે અઢી છે એટલે આના એટલે એટલો ભાવ છે કે પેલી દુકાને પૂછો ના બાબા અમારે પોસાય નહીં અમે પરગામથી આવેલું છે 4 ફીટ કુવારના ખાટલા છે અમારે નદીમાં ફૂટિયા ગાળી ગાળી એટલે માટલા સારે સારે ને વાટા થઈ ભાઈ કેડિયાના મકોડા નોખા થઈ ગયા છે ના ભાઈ અમારે પોસાય નહીં અને પરગામ થયા એટલે બીજે ગામથી ક્યાં આવેલા 4 મિનિટ કે શકાય કુવારના 4 મિનિટ છોટો જગ્યા અમારે અહીં છીએ કુટીઓ ખાડાઓ નદીની અંદર ખાડા કાઢી અને એની અંદર છે પાણી અને એ પાણીના માટલા ભરી અને ખેતર જે વાડ જે હોય એમાં છોડ વાવેલા હોય એને પાણી પાવાના પાણી સારી અને ત્યાં લઈ જવું ખેતરની અંદર છોડને પાવું
कमर नदी के सिकाई दिखाओ पकड़ा है खा पी के परिश्रम वो का परिश्रम लेकर है उसे परिश्रम में होकर लाभ ये ठीक मेहनत होकर कहीं थोड़ा होना पड़े रोना चढ़ता रमना रहा व्यापारी जमकर घोटी पार ले एक बार कर इतने हम आखिर पार ले लो हमारे ढेर के साथ में पार ठीक है ये तो ठीक ही मेहनत होकर के रोज तो कहीं मरवा कर दी रूना सत्ता ना देता रूना कुंभड़ा ने वोट को आप वो मुस्ते हो गया अने आवा व्यापारी जो है जब तुमने जब किसी का शरण जनक बनाया कि ले कर बात हो गई कर आखिर फाटे के ले वाले से फाटे के बाद आखिर ले वाले से घर जा रहा है जेल में ना मांगे अरे हमारा भाई जान के जमाने से हजार रुपया खर्ची ने विवाह मांगे ला ये मां हमने चार छह आनंद खटाऊ का सुबी हो ये मां तुमने एक लोग कौन से देश है अरे हमारा भाई चंपू समझे जान जमा भी हजारों रुपया खर्चो तो वो विवाह के अंदर और ये मां तुमने चार छह आना नहीं ये सु विचार हुई अमर दिवाली के तुम आपसे ये चार छह आना तो तुमने मां सु के कोर पड़वा दीजिए लंबी बात है आने ना कौन से पूरे देव होय तो दे तार चढ़ाई बनेला अंदर सिकेला तमाम ले दो કેસ કરી વેપારી કે આના ત્રણ શેરી કે જો તારે આપવા હોય ને તો બોલ તારા છડેલા બોલેલા અડધા જે કઈ હોય ને એ બધા લે લે બીજી વાત લે ના ભાઈ પેટના પાટા ના કારણ કે તંતોડ મહેનત કરેલી હોય એના પૈસો અપનો દેશે એ આપી દો ઠીક ત્યાં બેઠા બેઠા કાકો ગોલ થઈ જાય છે કે તો સારું કે તો આ બેટા તો કે બે દિવસ ઢોળ ખાવી બીજું શું વેપારી ભાઈ કાઢી કે હાથ દે અને નીચે બેઠક કરીને વેચનાર એકો એક ની પાસે પડે વારંવાર એની તાપ આવું બેલની ની ફાટ ઉપર મંડાય છે વેપારી ભાઈ બજાર બજાર જેમ કે સીધા સાત બજાર છે તેમ પડે છે નીચે બેઠનાર જેટલા હારે એક ની પાસે પડે છે અને એક પછી એક ને ઉત્તો દે અને આ દંપતીની જે ફાટ ભારી હતી એના ઉપર એની નજર હતી જમન જંતુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે એક ઘોડોનો ચાલવા લાગ્યો અગાવી વાત કરી જમન જંતુ બંને પોતપોતાની વિકાસની હૃદયની અંદર જે વેદના વધે એ બોલે છે આ શેઠિયાઓ હજારોના ઘરનારા અને હજારોના ધુવાડા કરીને ભરા ઉપેલનારા પણ સાત પાંદડાની વાતમાં પાય પૈસાની ગણતરી છોડતા નથી આ શેખિયાઓને હજારો રૂપિયા ઉપર એમ કહી શકાય કે આવક કરાવવાના હોય હજારો રૂપિયાનો ભેર દ્વારા એમ કહી શકાય કે આમ રૂપિયા ઉપર વાપરી નાખતા હોય અને આ સાત પાંદડા સાત પાંદડી જે વેચનારા એમ કહી શકાય કે એવા વ્યક્તિઓ પાસે જે બે પાંચ પૈસાની આપણે કિંમત કરીએ છીએ એવા વેપારી કોણ જાણે આપણે કઈ રેલ ચડાવી નાખીએ છીએ આ કમાણીમાં બંને વાત કે કોણ જાણે કે આ કમાણીની અંદરથી જેમ કે આપણે કેમ મગલા બનાવી રહ્યા છે રેલ ચડી લેવાનું આ કમાણીમાં એ વેપારીઓની વિદ્યા પ્રવર્તન બાપ દીકરાને પેલું શાસ્ત્ર થી પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામેનો છેતરે એ તળિયા હા વેપારીઓની જે વિદ્યા છે અવની ઈ કિસો વિચારે બાપ દીકરા પાસે પેલું જે કહી શકાય શાસ્ત્ર બાપે જે કહી શકાય લઈ જાવ અને દીકરો એ છે ડબલ લૂટી આવે ટૂંકમાં એમ કહી શકાય આગલા પાસે એમ જે કહી શકાય કસી કસી ને લેવું એટલે ભાવ ઓછો ટૂંકમાં કહે છે ઓછા એ ઓછા કરી કરીને લેવા અને એ જો લઈને આવે તો એ ચડિયા તો માણસ બને આપણે રીંગણા હોય રીંગણાની અંદર માની લો કોને ધ્યાન કર આપણે પિતા શ્રી ને 40 રૂપિયા લઈ ગયો અને દીકરા ને કહ્યું કે વી પિતા ને જઈને પછી ને 35 રૂપિયા લઈ આવ કે ચલી આવ તો મારા એમાં બે વાર એવી વાતો થાય છે ત્યાં તો એક બાય રૂમાલ લઈને આવી ઊભી રહી હાથ પર અને કોકમાં હેમના દાગીના કોકમાં ચપ્પલ ને જોડી છે જીણો સુંદર પિતા સાગલો છે નાની સી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે હવે એવી વાત થાય કે બાઈ જેમ કે છે એ સમય ધર્મે આવે રૂમાલ લઈને હાથમાં હાથ પાવાને રોકની અંદર જેમ કે
આપણે ફરી પાછા પ્રકરણ 8 ની
આજે ફરી પાછા આપણે મળશું આ લેક્ચરની અંદર. અસ્તુ, જય હિન્દ.